नमस्कार विद्यार्थी मित्रों, विशेष विषयांक नंबर ते विद्यार्थी मित्रों गद्य नंबर ते जे छे विषया उदाहरण संतम એટલે કે સંતમે ગાયનું અપહરણ સુખાંત થયો છે। તો વિદ્યાર્થી મિત્રો આ જે ગદ્ય નંબર ते છે અગાઉ આપણે એને થોડું સમજી ગયા છે કે સંતમે ગાયનું અપહરણ સુખાંત થયો છે। તેમાં અર્જુન ભીમ તથા અભિમન્યુ અને આ ત્રણેયનું વચ્ચે જે સંવાદ ચાલે છે વિરાટ રાજા જે છે વિરાટ રાજાના રાજ્ય દરબારની અંદર અભિમન્યુ જે છે એ અભિમન્યુને પકડાઈ ગયો છે ત્યારે બલ્લવ અને બૃહન્નલા આ બંને પાત્ર બનીને ત્યાં આગળ પહોંચી જાય છે। તો ભીમ અને અર્જુન તો બલ્લવ જે છે એ બલ્લવ પાત્ર કોણ કરે છે ભીમ અને અર્જુન જે છે એ અર્જુન બૃહન્નલા બૃહન્નલા એ અર્જુન બને છે। બૃહન્નલા એક નર્તકી સંગીત ગાન અને જે નર્તકીનું કામ જે છે એ પણ તો અર્જુન કરે છે। અને આપણે તે સંવાદને આગળ વધારે જોવા છે ત્યાં આગળ એ સુધી આપણે છેલ્લે સમજી ગયા હતા કે જ્યારે અભિમન્યુ જે છે એ અભિમન્યુ એવું કહે છે કે સુગેતા યખલુ જરાસંધમ પંચ અને દસ એટલે ત્યાં સુધી આપણે વાત સમજ્યા હતા કે ખરેખર જરાસંધને મારી નાખ્યો છે અને તત ઉત્તર પ્રવિશતિ તરત જ ઉત્તર પ્રવેશે છે। હવે ઉત્તર કોણ છે તો ઉત્તર વિરાટ રાજાનો પુત્ર છે। હવે અત્યારે જે આપણે સમજીશું એ તત ઉત્તર પ્રવિશતિ તો ઉત્તર પ્રવેશે છે વિરાટ રાજાનો પુત્ર છે વિરાટ રાજાનો પુત્ર છે। તો એ જ્યારે પ્રવેશ કરે છે અને આગળ સંવાદ કયો ચાલે છે તો એને આજે આપણે સમજીશું। તો વિદ્યાર્થી મિત્રો આગળ સમજીએ ઉત્તર તાત અભિવાદય ઉત્તર શું કહે છે તાત તાત એટલે પિતાજી હું પ્રણામ કરું છું તમને અભિવાદન કરું છું અભિવાદય પ્રણામ કરવા અભિવાદય પ્રણામ કરવા એટલે ઉત્તર જે છે પ્રવેશ કરે છે પ્રવેશ કરતાની સાથે જ એવું કહે છે પિતાજી હું પ્રણામ કરું છું। રાજા આયુષ્માન ભવ પુત્ર પ્રણામ કરે એટલે આશીર્વાદ આપે છે રાજા પુત્ર તું દીર્ઘાયુ થા। અભિપૂજિતા કૃતકર્માણ યોધા શું કહે છે કે અભિપૂજિતા કૃતકર્માણ યોધા જેમણે પરાક્રમના કાર્યો કર્યા હોય તે યોદ્ધાને શું પૂજ્યા સત્કાર્યા ઉત્તર પૂજિતા છે ઉત્તર એ સત્કાર્યા છે પૂજ્યા છે પૂજ્ય તપસ્યા ક્રિયતા પૂજા હવે સૌથી પૂજ્ય હોય તેની પૂજા કરો। રાજા પુત્ર કશ્ય રાજા પાછી પૂછે છે પુત્ર કોની ઉત્તર ઇહાત્ર ભવત ધનંજયસ્ય શું કહે છે અહીં ઇહાત્ર ભવત ભવત એટલે શ્રીમાન આ એટલે કહે છે અહીં આ શ્રીમાન ધનંજય એ કોણ અહીંયા અર્જુન અર્જુનને કયા નામે ઓળખવામાં આવે છે ધનંજયના નામે પણ ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો એ શબ્દના અર્થને પણ આપણે અગાઉ સમજી ગયા હતા કે જ્યારે યુધિષ્ઠિરે રાજશ્રીએ યજ્ઞ કર્યો ત્યારે આજુબાજુના જે પ્રાંતમાંથી ધડક ધને એકઠું કરીને લાવ્યો હતો અર્જુન એટલા માટે તેનું નામ ધનંજય આપવામાં આવ્યું હતું। તો અહીંયા ધનંજય શબ્દ કોના માટે વપરાયો છે અર્જુન માટે વપરાયો છે। રાજા કથમ ધનંજયસ્ય ઇતિ કેમ ધનંજયની ઉત્તર અથમ કિમ હા જી અત્ર ભવતા સ્મશાનાત નિજ વધુ તુણી ચાક્ષર સહાયકે જાદાય ભીષ્માદયક નૃપા શું કહે છે કે એ મહાશય તો સ્મશાનમાંથી સ્મશાનાત એટલે સ્મશાનમાંથી નિજ ધનુ નિજ એટલે પોતાનું ધનુ એટલે શું ધનુષ્ય ચાક્ષર સહાયક ચાદર ભીષ્માદય ખૂટે નહીં તેવા બાણવાળા બે ભર્થ લઈને ભીષ્મ વગેરે રાજાઓને એને વગાડ્યા અને આપણને બચાવ્યા ભગના માટે ચ પરિરક્ષિતા આપણને બચાવ્યા। રાજા એવમ એતત એ કેમ છે બૃહન્નલા પ્રસિદ્ધ તું પ્રસિદ્ધ તું મહા
खलु अही अत्र भवन्त आ महाशयो मारा वडीलो छे तेनाथी खलु एटले खरेखर न दृश्यन्ति मया चित्ता हस्तनश्च क्षिपन्ति माम दृष्टया गृहग्रहण स्वन्तं इतरेण दर्शिता सुखे छे के न दृश्यति मया चित्ता हस्तनश्च उत्तरः कस्य पूजां कर्तुं कथयति तो उत्तरः
છે પ્રશ્ન નંબર 3 છે પ્રશ્ન નંબર 3 ને આપણે સમજીએ અધોલેખિત દિવ્ય વાક્ય શું કહો બાવ પ્રગટિતઃ તત્પ્રકોષ્ઠા તદ્દેવ્ય શબ્દેવ્ય વિચિત્ય લેખક જે વાક્ય આપેલા છે એની અંદર કયો ભાવ પ્રગટ કરવામાં આવ્યો છે તે આપણે કૌંસમાં આપેલા શબ્દો વડે લખવાનું છે તો પ્રશ્ન નંબર 3 એને આપણે જોઈએ कथम कथम अभिमन्यु ना अहम तो आत्मा प्रकृति दैना अने अभिमानम कयो भाव प्रकट करवामां आवे छे सरस कयो भाव अभिमान तेना वाक्यमां जोवा मळे छे तो अह भाव प्रकटति अह प्रकटित तो पहेलुं जे छे पहेलानी अभिमन्यु